जय स्वामी नारायण मजाव પેડ નંબર 271 271 પ્રકરણ છે આપણું 17 એમાં ટોપિક 17.2 શ્વાસો શ્વાસની ક્રિયાવિધિ મિકેનિઝમ ઓફ બ્રીથિંગ કે શ્વાસો શ્વાસ કઈ રીતે થાય એની સમગ્ર માહિતી છે આપણને ખબર જ છે તો બીજું એ છાપ્યું છે તેને ખોટું ના લાગે બે તબક્કા છે ભાઈ આ ક્રિયાવિધિના શ્વાસ મતલબ થાય ઓક્સિજનવાળી હવા અંદર જવી અને બીજો તબક્કો છે ઉચ્છવાસ મતલબ થાય કે ઓક્સિજન વગર એટલે કે કાર્બન ડાયોક્સાઈડયુક્ત હવા બહાર આવી જો શ્વાસ જે દરમિયાન વાતાવરણની હવા અંદર દાખલ થાય વાતાવરણની અંદર ઓક્સિજનની માત્રા વધારે છે એટલે કે ઓક્સિજનયુક્ત હવા અંદર દાખલ થાય અને ઉછવાસ જેના દ્વારા વાયુ કોષ્ટકોમાં જે હવા હશે એ બહાર મુક્ત થાય અને વાયુ કોષ્ટકોમાં ઓક્સિજન ઓછો હોય સિઓટું વધુ હોય વાયુઓની ફેફસા અને વાતાવરણ વચ્ચેની અવર જવર ડાબ ધોળાંશ દ્વારા સર્જાય વાયુઓની ફેફસા અને વાતાવરણ એટલે કે વાયુ કોષ્ટકોના ફેફસા સોરી વાયુ કોષ્ટકોના વાતાવરણ વચ્ચે જે ઓટું સિઓટી લેવડ દેવડ થાય ડાપ ધોળાંશ ડાફ ધોળાંશ એટલે શું થાય જેનું દબાણ વધારે અવર જવર ઝડપથી થાય મતલબ જોઈએ શ્વાસ ત્યારે જ થાય ફેફસામાંનું દબાણ આંતર ફૂફુસે દબાણ એટલે કે ફેફસાની અંદર રહેલું દબાણ વાતાવરણના દબાણ કરતા ઓછું હોય શ્વાસ ક્યારે કીધું તમને બહારનું દબાણ વાતાવરણનું દબાણ વધુ શરીરની અંદર જે ફેફસા છે ફેફસાનું દબાણ ઓછું તમે ધ્યાનથી જોઈ લો દબાણ જ્યાં વધુ હોય ને ત્યાંથી ઓછા તરફ જવાનું એટલે કે હવા જ્યાં વધુ જાય ત્યાંથી ઓછા તરફ જવાની વાતાવરણમાં હવા પુષ્કળ જાય ફેફસાની અંદર હવા કેવી છે ઓછું છે એટલે બહારના ભાગે દબાણ વધુ છે અંદરના ભાગે હવા દબાણ કેવું છે ઓછું છે એટલે બધી હવા કેવી થશે મસ્તી ફેફસામાં પ્રવેશી જશે જેને આપણે શ્વાસ કહીએ એટલે કે વાતાવરણીય દબાણની સાપેક્ષે ફેફસાનું દબાણ ઋણ હોય ઓછું હોય ઋણ એટલે એ જ રીતે આંતરખુફુસ્ય દબાણ વાતાવરણ દબાણ કરતા વધુ હોય તો શું થાય ઉછવાસ મતલબ કે અંદરના ભાગે દબાણ વધી જાય બહારના ભાગના દબાણ કરતા તો બધી હવા હશે વાતાવરણમાં આવી જશે એટલે ઉપર ઉછવાસ કહીશું બરાબર સાવ સિમ્પલ પ્રક્રિયા દબાણ આધારિત પ્રક્રિયા છે માટે તો તેને દાબ ધોળાંશ કીધું દાબ એટલે દબાણ બરાબર આ પ્રકારનું દબાણ નિર્માણ કરવામાં ઉરોદર પટલ અને પાછળ વચ્ચે આવેલા વિશિષ્ટ સ્નાયુ જૂથ જે બાહ્યના આંતરપ્રાસદી સ્નાયુ એટલે કે ઇન્ટરપોસ્ટલ સ્નાયુ એમાં મદદ કરતા હશે હવે આપણે વાત કરીએ તો તમને અહીંયા વિડીયો તો દેખાતો જ હશે નીચેના ભાગે બરાબર સાઈડમાં ખૂણા ઉપર એક નાના મોટો વિડીયો તમને બતાવ્યો છે એનિમેશન સ્વરૂપે એમાં જોયા કરો એમાં ઉરોદર પટેલ આપ્યો છે જે ઉરોદર પટેલ કોને કહેવાય જે છાતી કહીએ આપણે એનો ઉરસ કહેવાય પેટ કહીએ એનો ઉદર કહેવાય તેની વચ્ચે આવેલો પડદો બરાબર એ પડદો બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે એ ઉપર નીચે ઉપર નીચે થયા કરે એટલે જે આપણા શરીરની અંદર ફેફસાયેલા હશે એની અંદર દબાણમાં વધારો ઘટાડો થયા કરે હવે ઉરોદરપટલ સિવાય બીજા કોણ કીધું તમને અહીંયા તો એના સિવાય આપણે કીધું કે આંતર પાસડી સ્નાયુઓ એટલે કે બે પાંસડી વચ્ચે આવેલા સ્નાયુઓ એ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે બરાબર અહીં તમને કીધું કે આ દબાણ જે હશે એ દબાણ ઉરોદર પટલ આપણે વાત કરી ઉરોદર પટલની બરાબર પાસળીઓ એટલે આપણે જે શરીરની અંદર હાડકાં આવેલા છે અને પાંસડી પિંજર કહીએ કે જે ફેફસાનું રક્ષણ કરે છે હૃદયનું રક્ષણ કરે છે મોટી મહાધમનીનું રક્ષણ કરે છે એ ધ્યા એની અંદર અભાગે પોલાણમાં ફેફસા આવેલા છે એ અને બે પાંસડી વચ્ચેના જે સ્નાયુ આવેલા છે તેના અંતરપાસની સ્નાયુ કહેવાય જેને ઇન્ટરકોસ્ટલ સ્નાયુ તરીકે પણ ઓળખાય આ બધા ભેગા થાય એટલે દબાણમાં વધારો ઘટાડો કરતા હશે બરાબર કઈ રીતે તમે સવિસ્તર ભણાવી જુઓ શ્વાસ તો કે ઉરોદરપટલના સંકોચન થી શરૂ થાય શબ્દ કહ્યું કીધું તમને શ્વાસ ઉરોદર નું સંકોચન સંકોચન મતલબ શું થાય પટલ નીચે તરફ ખસે પેટ કહીએ ને એ બાજુ આવશે બરાબર જે ઉરસ્ય અંશે કદ વધારે છે અગ્રપશ્વ એટલે શું થાય આપણી જે છાતી છે એ અગ્ર ભાગે એટલે ઉપરની ભાગે ખુલશે આમ ફૂલે અને પશ્વ એટલે નીચેના ભાગે એટલે પેટ તરફ પણ જશે બરાબર એટલે છાતી જે તમે કહીએ ને એ આ રીતે આ રીતે એટલે તમને બતાવી નહીં શકતો જસ્ટ તમે કહી રહ્યો છું કે વૃડોદર પટેલ નીચે તરફ ખસે અને છાતી બહારની બાજુ આવી એટલે ફેફસા ઉપર દબાણ કેવું થયું ઓછું થઈ ગયું હું જો બોલું છું તમે થોડુંક ઇમેજિન કરો ખબર પડી જશે હું શું છું વર પટેલ આકૃતિમાં જુઓ ખબર પડતી જશે ઉરોદર પટેલ નીચે તરફ આવશે અને જે પાસડી પિંજર હશે જે પાસળીઓ હશે એ બહારના ભાગે ધકેલા હશે છાતી જે હશે બહારના ભાગે આવશે એટલે ફેફસા ઉપર દબાણ કેવું થાય ઓછું થઈ જશે એમ એના અગ્ર પશુઓ કહેવાય પશુ એટલે નીચેના ભાગે અને અગ્ર એટલે આગળના ભાગે બરાબર પરિણામે શું થાય ફેફસાને અંદર દબાણ ઓછું થાય ઓકે બાહ્ય આંતર પાસની સ્નાયુનું સંકોચન પાછળિયું અને ઉરોસ્થિની ઉપર તરફ ખેંચે છે ઓકે એટલે એ જ બહારના ભાગે આવશે આપણી છાતી જે હશે જેથી આગળ વધીએ આપણે ઉરસ્ય ગુહાનું પૃષ્ઠ વક્ષ અક્ષે કદ વધે છે પૃષ્ઠ વક્ષ વક્ષ એટલે કે આપણા શરીરની અંદર ભાગ તમને કરોડ રજુ વાળો કરોડ સ્તંભ વાળો આગળ છાતી ગુહાના કદમાં થતી કોઈ પણ પ્રકારની વૃદ્ધિને કારણે ફેફસાના કદમાં પણ સમાન વૃદ્ધિ થાય હવે ઉરસ્ય ગુહા એટલે દી પિંજર કીધું ઉરોદર પટલ કીધું આપણે બરાબર આંતરપાસી સ્નાયુ કીધા એના કદમાં વધારો થાય એના કદમાં વધારો થાય એટલે પેલા ફેફસા જે હશે એના કદમાં પણ સામાન્ય વૃદ્ધિ થઈ જશે બરાબર ફેફસાના કદમાં વધારો થાય એટલે અંતર આંતરફૂફુસ દબાણમાં કેવો થાય ઘટાડો થાય એટલે કે ફેફસાની અંદર શું થતું હશે ઘટાડો થાય દબાણમાં હવે ફેફસામાં દબાણમાં શું થયું ઘટાડો થયો જ્યારે વાતાવરણ દબાણ એના કરતાં ઓછું હોય જે વાતાવરણ દબાણ કરતાં ઓછું હોય કોની વાત કરે છે બહારના ભાગે દબાણ વધુ છે અને ફેફસાની અંદર દબાણ કેવું છે ઓછું છે આ દબાણથી બહારની હવા જે હશે એ સીધી સીધી ફેફસામાં ધકે જાય બરાબર આંતર ફૂફુસે દબાણમાં ઘટાડો ઘટાડો થાય એટલે કે ફેફસાની અંદર ફેફસાની અંદર દબાણમાં શું થાય ઘટાડો થાય છે અને એ ઘટાડો દબાણ કરતાં કેવો હોય ઓછો કહેવાય ને દબાણ વધુ જ્યારે ફેફસાની દબાણ ઓછું એટલે આ દબાણથી બહારની હવા ફેફસાની અંદર ઓટોમેટિક ધક્કેલા આપણે ખેંચવીને આપણે જાતે જ આવી જાય કારણ કે દબાણ હવાનું દબાણ વધુ ક્યાં છે બહારના પગે અને ઓછું કહે છે ફેફસાની અંદર એટલે બધી હવા શું થશે અને જાતે જ ધક્કો વાગશે સીધી અંદર પહોંચી જશે બરાબર એટલે કે આપણે એને શું કહેતા હશું સ્વાદ માટે ઓટોમેટિક થતી ક્રિયા છે તમે કે હું આપણે ક્યાં યાદ રાખીએ છીએ આપણે કેટલાય પ્રકારની ક્રિયાઓ કરતા હશો અને દરમિયાન આપણું ધ્યાન ક્રિયાઓમાં જ જતું રહેતું હશે સંપૂર્ણ ધ્યાન ક્રિયામાં હશે આપણું તો ધ્યાન પણ નહીં હતું ક્રિયામાં પણ ઓટોમેટિક થતી ક્રિયા છે એ આના કારણે થાય દબાણના આધારે આપણે સુઈ જઈએ તો એ બીજું મૃત્યુ કહેવાય આપણું મૃત્યુ કહેવાય એક પ્રકારનું બીજું આપણે કંઈ ભાન જ નહીં રહેતું સુઈ ગયા પછી તો ઊંઘે ગયા પછી તો કંઈ ખબર જ નહીં પડતી છતાં પણ શ્વાસોશ્વાસની ક્રિયા કેમ ચાલુ છે બસ એ દબાણ આધારિત છે એટલા માટે બરાબર જોતા જઈએ આ શ્વાસ ક્રિયા આપણે તમે જોઈ શકો છો આકૃતિની અંદર એનિમેશનમાં ઉરોદર પટલ અને આંતર પાસેથી ઉરોદર પટલ અને ઉરોના મૂળ સ્થાને પરત આવે છે શું શ્વાસ થયો ઉરોદર પટલ કેવો તો નીચે તરફ ખસે તો હવે એ સ્થાપક છે પોતાના મૂળ સ્થાને આવશે એટલે કે ઉપર તરફ જશે એના ઉપર તરફ ધક્કો વાગે એટલે પેટ થી છાતી તરફ જાય બરાબર અને પેલું જે છાતી બહારના ભાગે ભાગી તે અંદર અંદરના ભાગી જશે પોતાના મૂળ સ્થાને જશે લેખ સાથે બે જગ્યા થી દબાણ આવ્યું નીચેના ભાગેથી પણ દબાણ આવ્યું અને ઉપરના ભાગેથી પણ દબાણ આવ્યું ફેફસા ઉપર એટલે ફેફસાની અંદર દબાણની માત્રા કેવી થાય પુષ્કળ વધી જાય વાતાવરણ હવાની દબાણની સરખામણીએ માટે બધી હવા ઘસમસથી કેવી થતી હશે નાક મારફતે બહાર આવી જશે બરાબર એટલે એનો ઉચ્છવાસ કહેવાય જુઓ અને ઉરસ્ય ગુહાનું કદ ઘટે એટલે કે અંદરના ભાગે છાતી જશે જેથી ફુફુસ્ય કદ એટલે ફેફસાનું કદ પણ કેવું થાય ઘટ ફેફસાનું કદ ઘટ્યું એટલે હવા ઉપર શું થાય દબાણ આવવાનું જે એટલે કે ફેફસાની અંદર દોરી વાતાવરણ છે અંદરના ભાગે બહારના ભાગ કરતાં વધી જશે દબાણ બરાબર જેનાથી ફેફસાની હવા કેવી થતી છે બહાર નીકળી જાય છે એટલે કે ઉછ્વાસ થયું સાવ સિમ્પલ છે દબાણ આધારિત કામ થયું જ્યાં દબાણ વધુ ત્યાંથી અવર જવર થાય ત્યાંથી અંદર જાય બરાબર શ્વાસની અંદર કેવું થાય વાતાવરણનું દબાણ વધુ અંતર ફૂફુસે દબાણ ઓછું એટલે બધી હવા નાક મારફતે ફેફસામાં આવશે થોડીક વાર થશે અંદરના ભાગે દબાણ વધી જશે અને બહારના ભાગે શું થશે દબાણ ઓછું હોવાથી બધી હવા બહાર આવશે તો આ દબાણની અંદર મહત્ત્વનો ભાગ ભજવ્યો કોને તો સિમ્પલ વસ્તુ છે કે પટલ પાસળીઓની વચ્ચેલા વિશેષ સ્નાયુ જૂથ એટલે કે બાહ્યના આંતર સ્નાયુઓ બરાબર એ લોકો આની અંદર ખાસ મહત્ત્વની ભૂમિકા ભજવતા હશે આપણે ઉદરમાંના વધારાના સ્નાયુઓની મદદથી શ્વાસ અને ઉચ્છ્વાસની ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ આનો મતલબ શું થાય ઉદર એટલે કોણ કીધું હમણાં અમે પેટ પેટના સ્નાયુઓના મદદથી પણ આપણે શ્વાસ અને ઉછવાસની ક્ષમતામાં વધારો કરીએ આપણે એમ કીધું કે ઊંડો શ્વાસ લો તો આપણે શું કરશું બહુ ઊંડો શ્વાસ લે પેટ કેવું થશે ફૂલશે જોજો અને તમને એમ કીધું કે ઉછ્વાસમાં બધી હવા બહાર કાઢો બરાબર આપણે પેટ અંદર ધક્કો મારીશું એટલે બધી હવા ઓટોમેટિક છે તે બહાર આવશે તો એક્સ્ટ્રા શ્વસનની ક્રિયા કરવાની હશે ત્યારે આપણે ઉદરના સ્નાયુની પણ મદદ કર મદદ લેતા હશું

આ એક રાખજો કરવામાં સાધન છે આપણને પડે કે આપણે કેટલી હવા બહાર કાઢે છે એ બધું માપવું હોય તો સ્પાઈરોમીટરનો ઉપયોગ કરવામાં આવતો હશે જે ફેફસાના કાર્યોનું ડાક્ટરી મૂલ્યાંકન કરવા માટે વપરાય છે અત્યારે કોરોનામાં આ વસ્તુ વપરાતી હોય આના આધારે આપણે ફેફસાની ક્ષમતા માપી લેતા હશું શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે કદ હોવું જોઈએ એમાં વધારો ઘટાડો થયો હોય તો એ આનાથી મદદથી માપી શકે પછી એના આધારે નિદાન કરીશું કે ભાઈ ફેફસાનો કયો ભાગ ડેમેજ થયો છે ભાગના કારણે ડેમેજ થયો છે બરાબર જરૂરી નથી કે કોરોનામાં ફેફસા ડેમેજ થાય છે બ્રોનકાટીસ જેવા રોગો કહીએ એમ્ફીસીમાં જેવા રોગો કહીએ બરાબર ફેફસાનો ભાગ ડેમેજ થતો હોય છે એ વખતે પણ શ્વસનની ક્ષમતામાં ઘટાડો થતો હોય છે બરાબર તો એ બધું જે નિદાન કરવું હોય તેના માટે આ સાધન છે સ્પાયરોમીટર જેમ હૃદયના ધબકારા માપવા માટે આપણે ટેથોસ્કોપ વાપરીએ બરાબર હૃદય કરા બધું થાય છે કે નહીં સાંભળવા માટે ટેથોસ્કોપનો ઉપયોગ કરતા હોય ડોક્ટર એ જ રીતે સ્પાયરોમીટરની મદદથી આપણે શું કરતા હશું જે ફેફસાની ક્ષમતા જે ચકાસતા હશું ટેથોસ્કોપ સિવાય આપણે ઈસીજી કહીએ ને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી એની અંદર હૃદય કેવી રીતે વર્ક કરે છે ખંડો જ્યારે ખંડોનું કદ એની ક્ષમતા એ ઈસીજીથી મદદથી આપણે લાઇફ લાઈન કહીએ એની મદદથી માપી શકતા હશું એની સંપૂર્ણ માહિતી આપણે પાછળના ચેપ્ટરમાં વાત કરીશું તો ધીરાભિષણ વખત છે બરાબર આ અતિક્રિયા બહુ ડેન્જર વસ્તુ નહીં જો હવે અહીંયા એક આકૃતિ આપી છે બરાબર બે આકૃતિ જે દોરવાની તો છે નહીં પણ તમારે ખાલી યાદ રાખવાની છે કે કઈ જગ્યાએ શું લખ્યું છે અહીંથી ફેફસામાં વાયુનો પ્રવેશ થાય અહીં તમને બતાવી છે એટલે કે અહીંયા કદમાં વધારો થયો તો આ કદમાં વધારો કરે છે પણ તો ઉરોદર પટલ બરાબર એ નીચે તરફ આવે છે જો આકૃતિમાં તીર મારેલા છે નીચે તરફ આ પાછળીઓના ઉરસ આગળના ભાગે ફેલાવા નીકળે એટલે બહારના ભાગે એટલે અગ્રપશ્વ કહેવાય પશ્વ બરાબર અને ઉરસના કદમાં વૃદ્ધિ કરશે આના આ આગળના ભાગે જાય આ નીચેના ભાગે આવે એટલે અહીંયા ફેફસાના કદમાં કેવું થાય ફેફસા ફૂલે એટલે હવા કેવી થશે અંદર પ્રવેશ કરશે તો આને શું કહેવાય શ્વાસ ઉશ્વાસ કહેવાય હવે થોડીક વાર પછી શું થશે આ ઉપર તરફ ધક્કો વાગશે પોતાના મૂળ સ્થાને જશે અને આ અંદર તરફ આવશે એટલે ફેફસાના દબાણમાં એટલે કે ફેફસાના કદમાં કેવો થાય ઘટાડો ઘટાડો થાય એટલે અંદર રહેલી હવામાં શું થાય વધે દબાણ દબાણ વધે એટલે બધી હવા કેવી થાય ઉપરના ભાગે થઈને બાર બરાબર નીચેની આકૃતિ જુઓ દેખાય છે તીર ઊંધા આવ્યા પાછા પોતાના મૂળ જગ્યાએ તમે મુરોદર પટેલની આકૃતિને સરખામણી કરો ખબર પડી જશે જુઓ એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં આ લોકો મહત્વનો ભાગ ભજવતા હશે મુરોદર પટેલ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે બરાબર ઓકે હવે શ્વસનનું કદ અને ક્ષમતા આ પણ એક મહત્વનો સરસ મજાનો ટોપિક છે બરાબર ચલો રવા દો આનો આપણે અલગથી જ વિડીયો બનાવીશું અને આજે આપણે આટલું બહુ થઈ ગયું ઓકે મિત્રો બરાબર વાંચજો આવડે એવું છે અને એમસ્યુ ક્યુ વીએસ ક્યુમાં છે સમજી લો ને આ બધું અત્યારે હાલમાં તો કોઈ મોટો પ્રશ્ન બનતો નહીં હજુ સુધી આવશે તો તમને કહેતો જઈશ આવજો બાય જય સ્વામિનારાયણ